વિદ્યાર્થી મિત્રો બોલીના નામ કરિયા પાસિદી વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ જેનું નામ છે રેસાથી કાપડ સુધી. એમાં આપણે આગળના જે લેક્ચરમાં જોઈ ગયા કે રેસાઓ છે એમાં કયા કયા પ્રકારના રેસા હોય છે, તો એમાં જે છે ફરીથી પણ આપણે અહીંયા રિવાઇઝ કરી લઈએ કે જે સૌપ્રથમ તો કોઈ પણ કાપડ બનાવવા માટે એના જે તાતણા હોય છે એ તાતણા બનાવવા માટે સૌપ્રથમ જે તે કાપડના રેસા આપણી પાસે હોવા જોઈએ. તો રેસામાં પાછા બે પ્રકારના રેસા છે. એક તો કે એ કુદરતી રેસા કે જે આપણને કુદરતી રીતે મળે છે, અને બીજું તો કે કૃત્રિમ જેને કહેવામાં આવે છે કૃત્રિમ રેસા એને, અથવા તો બીજી રીતે આપણે માનવ સર્જિત રેસા પણ કહી શકાય છે. એટલે કે જે મનુષ્ય દ્વારા બનાવવામાં જે તે કોઈ પણ યંત્રોની મદદથી કોઈ પણ મશીનોની મદદથી જે તે ટૂંકમાં મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા છે જે આપણને કુદરતી રીતે મળતા નથી. અને એ કુદરતી રેસામાં પાછા બે પ્રકાર છે. પહેલું તો કે એ વનસ્પતિ રેસા, અને બીજું તો કે એ પ્રાણીજ રેસા કે જે આપણને કોઈ પણ વનસ્પતિઓ દ્વારા આપણને જે રેસાઓ મળે છે એને વનસ્પતિ રેસા કહેવાય છે. એમાં તો કે ઉદાહરણ તરીકે સૂતર અને સળ એ આપણે જોઈએ તો સૂતર અને સળની ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ તો કે પ્રાણીજ રેસા કે જે આપણને જે તે પ્રાણીઓ પાસેથી મળે છે, જેમ કે ઊન અને રેશમ. તો કે ઊન આપણને ઘેટા બકરાના શરીરના જે વાળ હોય છે જે રૂવાડી હોય છે એમાંથી ઊનના રેસાઓ મેળવવામાં આવે છે, અને ત્યારબાદ એમાંથી ઊની કાપડ બનાવવામાં આવે છે. બીજું તો કે રેશમ, તો કે એ રેશમી કાપડના જે રેસા છે એ જે રેશમના કીડાના જે કોશેટો છે એ કોશેટોમાંથી રેશમના જે રેસા છે એ મેળવવામાં આવે છે. હવે આપણે એ જોવાનું છે કે જ્યારે રેસા મળી જાય છે તો એ રેસામાંથી સીધું કાપડ બનાવી શકાતું નથી. એ રેસામાંથી સૌ પ્રથમ તો તાતણા બનાવવામાં આવે છે, એ આપણે જોઈ ગયા છીએ આગળના લેક્ચરમાં કે જે કાપડ બનાવવાની ક્રિયા છે કઈ રીતે થાય છે. તો કે સૌ પ્રથમ તો જે તે કાપડ બનાવવા માટે પછી કોઈ પણ પ્રકારનું કાપડ બનાવવાનું હોય એમાં સૌ પ્રથમ તો એના રેસાઓ મેળવવામાં આવે છે. ત્યારબાદ એ રેસાઓમાંથી તાતણા બનાવવામાં આવે છે, અને એ તાતણાઓની ગોઠવણી કરીને ત્યારબાદ એમાંથી જે તે કાપડ તૈયાર કરવામાં આવે છે. તો હવે અહીંયા આપણે જોવાનું છે કે કપાસના જે તાતણા છે એનું રૂપાંતર કઈ રીતે કરવામાં આવે છે, અને જે તે કપાસના રેસા છે એમાંથી કઈ રીતે તાતણા બનાવવામાં આવે છે. તો સૌ પ્રથમ તો આપણે એ જોવું પડે કે એ કાતવું એટલે શું, કાતવું એટલે શું. તો કે એ રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે. આ વ્યાખ્યા ખાસ પૂછાઈ શકે છે કે કાતવું એટલે શું, તો કે રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે. આગળ આપણે મેં કીધું કે આપણે અહીંયા જોવાનું છે કે જ્યારે કપાસના રેસા મળી જાય છે ત્યારબાદ એ રેસામાંથી તાતણા બનાવવામાં આવે છે, અને આ જે ક્રિયા છે કે રેસામાંથી તાતણામાં ફેરવવાની જે ક્રિયા છે એટલે શું કહેવાય છે, કાતવું કહેવાય છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચીને અને ભળ ચડાવવામાં આવે છે, જેથી એ રેસાઓ જોડાઈને ત્યાં તાતણા બને છે. તો કે આ પ્રક્રિયામાં જે કાતવાની ક્રિયા છે તો શું કરવામાં આવે છે, તો કે રૂનો જે મોટો જથ્થો હોય છે એમાંથી જે એ રૂના તાતણા હોય છે એને બહાર ખેંચીને બળ ચડાવવું, એટલે તો કે આથી ચડાવવું. આ તમે લોકો જાણો છો કે કોઈ પણ એક દોરો હોય એને એક છેડાથી પકડીને એક તમે આ ઘરે પણ ક્રિયા કરી શકો છો કે ત્યાં એ તમારા ઘરમાં રૂ હોય તો રૂનો એક તમારે તાતણો લેવાનો છે. રૂનો એક રેસો લઈને એક છેડાથી પકડીને બીજા છેડા વડે એને બળ એટલે કે આટીઓ ચડાવવાની છે. એટલે તમે જોશો કે જે રૂના સાવ બારીક રેસાઓ છે એ રેસાઓ એકબીજા સાથે વણાઈને બરાબર શું બને છે, એક જાડો દોરો એટલે કે જેને કહેવામાં આવે છે તાતણો બની જાય છે. તો આ રીતે રેસામાંથી તાતણા બનાવવા માટે રૂના જથ્થામાંથી જે રેસાઓ છે એને એ બહાર ખેંચીને એને વળ ચડાવવામાં આવે છે, ત્યારબાદ શું બને છે એટલે આ જે પણ સાવ બારીક રેસાઓ છે એકબીજા સાથે જોડાઈને એકબીજા સાથે વળાઈને તાતણો બને છે. ત્યારબાદ તો કે એ કાત
હાથ ધરી છે જેને તકલી પણ કહેવામાં આવે છે. હવે આપણને એમ થાય કે આ જે કાતવાની ક્રિયા છે તેના પર કરવામાં આવતી હોય ક્યાં સાધનની મદદથી કરવામાં આવે છે તો કે કાતવા માટે વપરાતું સૌથી સાદું સાધન કઈ શકાય હાથ ધરી છે. તમારી જે ટેક્સ્ટ બુક છે તમારે વિડીયોમાં જોતી વખતે તમારી ટેક્સ્ટ બુક છે એને ખુલ્લી રાખવાની છે. આ ટોપિક જે છે ત્યાં તમને આકૃતિમાં હાથ ધરેલું ચિત્ર પણ આપેલું છે તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. અને જેનું બીજું નામ તકલી પણ કહેવાય છે. હાથ ધરી અને તકલી બે એક જ છે. હાથથી કાઢવા એ માટે ચંપો પણ વપરાય છે. આ સિવાયનું બીજું સાધન છે કોઈ પણ રેસાઓને કાઢવા માટે બરાબર મળીશું. થેન્ક યુ.